સર આપનો પરિચય? હું રાજેશ કુમાર જેસા કોડીનારના વતની છું અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે. અત્યારના આપણે શ્રી મહાપ્રભુજીના બેઠકજી, જે વિશ્રામજીના બેઠકજી કહેવામાં આવે છે, જ્યારે મહાપ્રભુજી પ્રદક્ષિણામાં નીકળેલા લોકકલ્યાણ અર્થે, ત્યારે તેઓએ અહીંયા વિશામો લીધેલો, એટલે મહાપ્રભુજીના વિશ્રામજીના બેઠકજી આ ગણાય છે. અહીંયા અસંખ્ય વૈષ્ણવોને તેમજ અન્ય સમાજના લોકોની પણ લાગણી જોડાયેલી છે. દર વર્ષમાં મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ એ સિવાય વર્ષમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે, ઉપરાંત નાના મોટા પ્રસંગોપાત ઉત્સવો કરવામાં આવે છે. અહીંયા સૌથી મોટી તકલીફ અત્યારે એ છે કે વડીલો અહીંયા કોઈ પણ સંજોગોમાં પહોંચી શકતા નથી, આવવા માટેનો કોઈ રસ્તો નથી. સામેની સાઈડથી આપણે જોઈએ તો મૃદુવારકા રોડ જાય છે, વચમાં નદી છે, જે નદીમાં વારંવાર પાણી ભરાઈ રહેતું હોય, બેઠો પુલ અમારા દ્વારા કરવામાં આવેલો, જે પુલ પણ તણાઈ જતો હોય છે. એ સિવાય વાડી વિસ્તારના રસ્તો છે, પણ એ ગાડાવટનો રસ્તો છે કે જ્યાંથી નાના મોટા વાહનોને આવવામાં બહુ તકલીફ પડે છે. વૈષ્ણવો અસંખ્ય છે અહીંયા, એ લોકોને સેવા માટે આવવાની ઘણી બધી ઈચ્છા હોય છે, પરંતુ રસ્તાના અભાવે આવી શકતા નથી. આ અગાઉ પણ અમે સરકારશ્રી પાસે માગણી કરેલી, હમણાં છેલ્લે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાંઝા સાહેબને પણ અમે વિનંતી કરતો લેટર આપ્યો છે અને એની પ્રોસેસ ચાલુ છે. સરકારશ્રીને અમારી વિનંતી છે, સર્વે વૈષ્ણવ સમાજ વતી, સર્વે લોકો વતી, કે રસ્તાનો કંઈને કોઈ ઉપાય કરી આપે. અહીંયા બેઠો પુલ થઈ શકતો હોય તો એવી કંઈ વ્યવસ્થા કરી આપે. અગર વાડી વિસ્તારમાંથી જે રસ્તો આવે છે એને થોડો રસ્તો મોટો કરી અને એને સારો રોડ બનાવી આપવામાં આવે, કે જેથી અસંખ્ય વૈષ્ણવો આ સેવાનો લાભ લઈ શકે. ચોમાસામાં તો અહીંયા આવી શકાતું જ નથી, કારણ કે નદીમાં સતત પાણી હોય છે અને વાડી વિસ્તારમાંથી ગાળા કીચડવાળો રસ્તો હોય છે, એટલે કોઈ પણ 3-4 મહિના દરમિયાન અહીંયા અમારા જે સેવામાં મુખિયાજી હોય છે એ લોકોને પણ એકલાને લાઇટ પાણી વગર રહેવું પડતું હોય છે. સિટીથી આ લગભગ 4-1 કિલોમીટર દૂર છે. ભાઈ જયસિંહભાઈ, અમીરભાઈ રાઠોડ, ગામ પણાંદર. દશરથગણ છે આંબો નદી, ત્યાં પાણી ભરવા જતા, અને ત્યાં ઓલું છું એનું ઈચ્છા છે એમ કે ભાઈ આપણે. હા, અચ્છા, તો કાવડ અહીંયા મૂકી હતી આપણે, વડીલને ટાંગ ટાંગે લે હતી કે. દશરથ રાજા છે, એમાં અંધાંધી ખંભ્યું છે બધી, પણ આપણે શરમણ બાપા નામે આપણે એટલું લો. અહીંયા કોઈ લોકો આવે છે દર્શન કરવા? દર્શન કરવા ઘણા માણસો આવે. આપડે રસ્તો આખો નથી હતો, ભગુભાઈ ની વાડી આવી, આપડે રસ્તો હતો ને ભાઈ, એ જમીન બધી ધોવાઈ ગઈ. I mean, do I get?